નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પીએસસી સેટ એક્ઝામના ખૂબ જ મહત્વના પ્રશ્નો જોઈશું જેમાં આજના વિડીયોમાં આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિશેના પ્રશ્નો જોઈશું તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વિડીયો મળતા તો ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી મુજબ વગર ઘરમાં રહે છે કબૂતર આપણી મરજી વગર કિસકોલી આવે તો આપણે બગાડી શકીએ છીએ કબૂતર બગાડી શકીએ છીએ સાપ પણ આવે નહીં આપણી મરજી વગર આવતો હોય તો એ છે વંદો વંદો આપણે જોઈએ છીએ કે ગમે ત્યારે આપણા ઘરમાં આવે છે બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી તમે સફાઈ કરતા હશો તો તમને તો આમાંથી ખ્યાલ આવી જ ગયો છે કે કયો આપણે ઉપયોગ નથી કરતા તો પણ આપણે એક વખત જોઈ લઈએ તો ઓપ્શન છે સાવરણી ઉભો પોતો કોદાળી અને પોતો ઓપ્શન જોતા આપણે ખબર પડી જાય કે આપણે સફાઈ માટે કોદાળીનો ઉપયોગ કરતા નથી બીજો પ્રશ્ન દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ કરીએ છે આપણે દિવાળી ઉજવીએ છીએ આપણે ખ્યાલ હશે કે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જે ઓપ્શન આપે છે એ છે રંગોળી દીવડા દહીં હાંડી રંગગુલાલ અને ક્રિસમસ ટ્રી સ્ટાર આપણે જ્યારે દિવાળી આવે ત્યારે આપણે શું શણગારીએ છીએ ઉપયોગ શું કરીએ છીએ રંગોલી દિવડાનો આગળનો પ્રશ્ન છે તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારે ઘરને શણગારશે તો અબ્દુલ જે ધર્મનો હોય એ ધર્મનો તહેવાર એનું ઘર શણગારશે તો ઓપ્શન છે દિવાળી રમઝાન ઈદ નાતાલ અને જન્માષ્ટમી તો અહીંયા અબ્દુલ છે એ મુસ્લિમ ધર્મ પાડે છે તો એ રમઝાન ઈદ વખત એના ઘરને શણગારશે પંખોની ખાવાની રીતને શોખાય છે તો દરેકની ખાવાની રીત હોય છે તો એ રીતે ચણવું ચરવું અને ગળી દેવું આ જે ઓપ્શન છે એમાં જે પંખીઓ જે ખાય છે ચણવું છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવે છે બીજા ધોરણમાં તમે શીખ્યા હશો તો એ પાઠમાં જે છોટુંની વાત કરી છે એમાં પ્રથમ વખત કયા શહેરમાં તો ઓપ્શન છે દિલ્હી મુંબઈ અમદાવાદ અને કોલકાતા તો છોટું પ્રથમ વખત અમદાવાદ આવે છોટું એ રહેવા માટે સાનો ઉપયોગ કર્યો છોટું એ ત્યાં રહેવા માટે સાનો ઉપયોગ કર્યો હતો ઝાડનો ખેતરનો ધર્મશાળાનો અને સિમેન્ટની મોટી પાઇપનો તો એ રહેવા માટે ઉપયોગ કર્યો તો સિમેન્ટની મોટી પાઇપનો કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે તમે ઘણા બધા પ્રાણીઓ જોતા હશો ને જીવ જંતુ જોતા તેમાં કતારબંધ કોણ ચાલે છે કબૂતર કીડી સસલું અને શાક અહીંયા જે ઓપ્શન આવ્યા એમાં તમે જોયું હશે લાઈન સર જે ચાલતા હોય એ કોણ હોય છે કેડી કોની આંખો નબળી હોય છે પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી છે તો ગરોળીની ઉંદરની માખીને કરોળવાનું તો જેની આંખો નબળી હોય પરંતુ ગંધ એ પારખી જાય એ છે ઉંદર તમારા ઘરનો કચરો તમે ક્યાં નાખો છો અતો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દરેક જગ્યાએ તમે કચરો નાખતા હશો પણ આપણે જે સ્વચ્છતા રાખવી જોઈએ એ મુજબ અહીંયા જે ઓપ્શન આપે છે એમાં કચરા પેટીમાં ખુલ્લા મેદાનમાં શેરી ના નાખી ને આંગણામાં તો આપણે જે સ્વચ્છતાનું ધ્યાન રાખતા હોઈએ તો આપણે બધા કચરો નાખીએ કચરા પેટીમાં તો અહીંયા આપણે પર્યાવરણ વિશેના જે પ્રશ્નો હતા જોઈએ આમાંથી કોઈ પણ મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે તો બીજા વિડીયો જોવા માટે અહીંયા જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરો અને વિડીયો જોઈને તૈયારી કરો મારો આભાર